છે કે નીચેની બહુપદી સરવાળો કરો. હવે આપણે પ્રશ્નનો બે પ્રકાર, એક આડી અને એક ઊભી, બરાબર છે. એમાં તમને આગળના ધોરણમાં રીત આવશે મિત્રો આડી, એટલે આપણે આડી રીતેથી અપનાવી લઈએ. આડીમાં શું કરવાનું છે એ બરાબર તમે ખ્યાલ રાખજો મિત્રો. જો કે જો અહીં એક પદ, એક પદ છે, બીજું પદ અને ત્રણ પદ આપેલ છે, આ ત્રણેય પદ તમે એડીનો સરવાળો કરો તો અહીં જે પ્રશ્ન છે અલ્પવિરામ આવે છે ને ત્યાં શું મતલબ પ્લસ મૂક્યો, એટલે કઈ રીતે મૂકવું જોઈએ ધ્યાન રાખો. તો પેલું પછી કોશું મૂક દીધું, તો ભાઈ એ બી માઇનસ બીસી આ કોસ પૂરો થઈ ગયો. હવે અહીં અલ્પવિરામ શું મૂકી દીધું, અલ્પવિરામ ત્યાં પ્લસ મૂકી દીધું. ઓકે, ત્યાર પછી મૂકવાનું બીજા પદમાં કોસમાં બીસી, કોસમાં બીસી માઇનસ સીએ કોસ પૂરો થઈ ગયો. આગળ જો અલ્પવિરામ આવેલો છે ત્યાં શું મૂકવાનું, તમારે પ્લસ મૂકવાનું. ભાઈ કહો મિત્ર પ્લસ. ત્યાર પછી શું કરવાનું, આ ત્રીજા પદના કોસમાં કે સીએ માઇનસ એબી મૂકી દીધા. હવે તમારે આના છે ને કોસ છોડી દેવાના, બરાબર છે. કોસ શું કરવાના, આના કોસ આપણે છોડી દઈએ તો શું આવશે, જો એબી માઇનસ બીસી આ પ્લસના પ્લસ, આ બીસી માઇનસ સીએ કોસ છોડ્યો પ્લસ, કોસ શું આવશે સીએ માઇનસ એબી થઈ ગયા. હવે શું કરો મિત્ર, હવે એક વસ્તુ કરવાની છે, હવે તમારે સદધી પદ પાસ પાસે લાવી અને સરવાળો ભાગાકાર કરવાના થશે. તો અહીં સ્ટાર્ટ કરી તો એબી, હવે એબી ઓલ પદમાં ક્યાં છે, તો લાસ્ટ માં કેવું છે માઇનસ છે, તો માઇનસ એ બી મૂકી દીધું, મૂકી દીધું. ત્યાર પછી ક્યુ પદ બીસી ઓલ પદ, આ બીસી ક્યુ છે માઇનસ બીસી છે, માઇનસ બીસી છે એમને ઉપર ક્યાં છે, અહીંયા છે ને છે, ક્યુ છે એ પ્લસ બીસી એ મૂકી દીધા, મૂકી દીધા આપણે, બરાબર છે. હવે વૈધો પદ ક્યુ પદ વૈધો મિત્ર, તો જોઈ લો આ સી એ, તો આ માઇનસ સી એ છે, માઇનસ સી એ અને આ પ્લસ સી એ છે, પ્લસ સી એ, બરાબર છે. તમે મિત્ર જો ખ્યાલ આવે તો બરાબર, કે જો એક પદ ધન હોય એક પદ ઋણ હોય તો પ્લસ માઇનસ માઇનસ આ પદ ઉડી જાય તો શું આવી ગયું, ઝીરો અહીંયા, તો ઝીરો આવી ગયો. વત્તા માઇનસ બીસી અને પ્લસ તો શું આવશે, માઇનસ પ્લસ તો ઉડી જશે, તો અહીં ઝીરો આવી જશે, તો અહીં તો માઇનસ પ્લસ માઇનસ તો એ પણ ઉડી જશે, તો શું જવાબ શું આવશે, તો માત્ર જવાબ આવશે ઝીરો, બરાબર છે. આ દાખલો થઈ ગયો મિત્રો અહીંયા પૂરો. એટલે આપણે છે ને આપણા માટે એકદમ કઈ રીતે આ રીતે આપણે સરળ પડશે. હવે બીજો દાખલો મિત્ર આપણે અહીંયા છે, કયો છે, જો a માઇનસ b પ્લસ ab, a માઇનસ b પ્લસ ab, બીજા પદમાં b માઇનસ c પ્લસ bc, ત્રીજો પદ કયો છે મિત્ર c માઇનસ a પ્લસ ac. આ ત્રણ પદ આપણે આપેલા છે, તો a માઇનસ b પ્લસ ab, તો શું કરવાનું પહેલા આપણે, તો ત્રણેય પદ આપણે કૌંસમાં લઈ લેવાનું, કૌંસમાં a માઇનસ b વત્તા ab કૌંસ પૂરું, અહીં શું કરવાનું આપણે પ્લસ મૂકી દેવાનું. બીજા પદમાં b માઇનસ c પ્લસ bc આ કૌંસ પૂરો થઈ ગયો. ત્રીજા પદમાં પ્લસ કૌંસમાં c માઇનસ a પ્લસ ac, બરાબર. હવે શું કરવાનું છે, તો હવે આને આપણે કોસ છોડી દેવાના છે, તો કોસ એટલે શું આવશે, તો a માઇનસ b પ્લસ ab વત્તા b માઇનસ c પ્લસ bc વત્તા c માઇનસ a પ્લસ ac. હવે શું કરવાનું તમારે, તો હવે તમારે સદાય પદ પાસ પાસે લાવવા પડશે, બરાબર છે. તો જો મિત્ર એ વાળો પદ, તો એ વાળો પદ તમને ક્યાં ક્યાં છે, તો અહીંયા છે, તો ક્યુ છે એ માઇનસ એ છે, જો એક આ એ અને આ એ માઇનસ આવી ગયા, બરાબર છે. બીજા પદમાં બી વાળો લઈએ, અહીંથી માઇનસ બી છે, અહીંયા કયો છે પ્લસ બી છે, તો પ્લસ બી મૂકી દેવાનું, માઇનસ બી અને પ્લસ બી. ત્યાર પછી મિત્ર હવે ક્યુ પદ મૂકવાનું બાકી રહ્યું, તો એ બી વાળો, ચાલો અહીંયા એ બી, જો પ્લસ એ બી મૂક્યું એ બી પદ ક્યાંય છે નથી દેવાનું, ત્યાર પછી ક્યાં દેવાનું આ સી પર દેવાનું, ક્યાં દેવાનું, ત્યાર પછી આ માઇનસ સી, માઇનસ સી વાળો પદ આ લીધું, એનો સમય કયો આવશે, તો કે પ્લસ સી, બરાબર છે. આવી ગયા વધ્યા કેટલા, તો કે પ્લસ બી સી અને પ્લસ એ સી, બરાબર છે. હવે તમે શું કરવાનું, તો સદાય પદ સરળ બાદ બે કરી, જો આ એ દૂર થઈ ગયા તો
प्लस में आ माइनस से प्लस आ भाई दूर થઈ ગયા આ c માઈનસ c તો આ દૂર થઈ ગયો હોય તો જવાબમાં આવ્યો તો કે ab વત્તા bc વત્તા ca આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો બરાબર છે દાખલા નંબર મિત્રો 3 છે કેવો છે 2p સ્ક્વેર 2p સ્ક્વેર q સ્ક્વેર માઈનસ 3pq પ્લસ 4 આ એક પદ પછી બીજું કયું છે આ 5 વત્તા 7pq માઈનસ 3p સ્ક્વેર q સ્ક્વેર આ એક પદ બે પદ ત્રણ ત્રણ પદ નો ત્રણ પદ નો સરળ કરવાનો છે તો પહેલા શું કરવાનું આપણે એને કૌંસમાં લઈ લેવાનું તો કે નાના કૌંસમાં 2p સ્ક્વેર q સ્ક્વેર માઈનસ 3pq પ્લસ 4 આ કૌંસ પૂરો આ શું કરવું આપણે પ્લસ મૂક્યો બીજા પદની અંદર 5 પ્લસ 7pq માઈનસ 3q સ્ક્વેર p સ્ક્વેર q સ્ક્વેર કૌંસ પૂરો હવે તમારે શું કરવાનું છે તમારે કૌંસ છોડવાનું છે કૌંસ છોડી દેવાનું તો 2p સ્ક્વેર q સ્ક્વેર માઈનસ 3pq પ્લસ 4 કૌંસ છોડી દેવું શું આવશે પ્લસ ત્યાર પછી 5 પ્લસ 7pq માઈનસ 3p સ્ક્વેર q સ્ક્વેર બરાબર હવે શું કરવાનું તો સદાધિક પદ પાંચ પાછા પર લાવવા પડે તો પહેલા વર્ગમૂળ પદ લખીએ તો 2p સ્ક્વેર q સ્ક્વેર નું સદાધિક પદ કયું છે માઈનસ 3 વાળું છે માઈનસ 3p સ્ક્વેર q સ્ક્વેર આવી ગયું પછી કયું પદ લેવાનું તમારે પછી જો માઈનસ 3 વાળું પદ લેવાનું માઈનસ 3pq આમાં કયું છે તો પ્લસ 7 છે પ્લસ 7pq લીધું આપણે પછી ક્યાં પદ લઈએ અચળ પદ બાકી ત્યાં કે કે તો બંને અહીંયા પ્લસ 4 વત્તા પ્લસ 5 થઈ ગયા તો જો અહીંયા આ પદ ધન છે આ પદ કેવું છે ઋણ છે પ્લસ માઇનસ શું થઈ જાય તો માઇનસ થાય બરાબર છે એટલે 3 માં બે જાય તો 1 બે તો કેવો નિશાની મોટા ભાઈ પણ જવાબમાં તમે 1 ન મૂકો તો ચાલશે બરાબર છે શું આવશે p સ્ક્વેર માઇનસ p સ્ક્વેર q છે અને બોલે કે માઇનસ 1 p સ્ક્વેર q કે બોલાશે બરાબર અહીંયા પણ જો માઇનસ પ્લસ માઇનસ થાય પાત્ર પરંતુ નિશાની મોટા ભાઈની મૂકજો જવાબમાં નિશાની મોટા ભાઈ તો 7 માં 3 નું વચ્ચે 4pq આ બંને પર ધન છે સવાલ નથી જવાબ ધન જ આવશે તો પ્લસ 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 5 ને 4 9 જવાબ શું આવ્યો માઇનસ p સ્ક્વેર q સ્ક્વેર પ્લસ 4pq પ્લસ 9 આ આપણો આન્સર આવ્યો છે મિત્રો દાખલા નંબર એમ 4 a સ્ક્વેર પ્લસ m સ્ક્વેર બીજા પદમાં m સ્ક્વેર પ્લસ n કે બીજા પદમાં n સ્ક્વેર પ્લસ l સ્ક્વેર ચોથા પદમાં 2mm પ્લસ 2mn પ્લસ 2ma સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર પ્લસ l સ્ક્વેર કોણ છોડ દેવાનું છે પછી 2ln a પછી 2mn વત્તા 2na બરાબર છે હવે સદાધિક પદ પાંચ પાંચ પર ગોઠવો તો શું આવશે જો l સ્ક્વેર l સ્ક્વેર પદ ક્યાંય છે તો અહીંયા છે l સ્ક્વેર એ પણ પ્લસ છે તો l સ્ક્વેર લખું બરાબર બીજું પદ કયું છે m સ્ક્વેર બીજું પદ કયું છે m સ્ક્વેર એટલે પ્લસ છે તો પ્લસ m સ્ક્વેર અને બાજુમાં છે પ્લસ m સ્ક્વેર બરાબર છે ત્યાર પછી ત્રીજું પદ કયું છે n વાળું તો n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર બરાબર અને આ પદમાં સુધી તો નથી એટલે બેઠે બેઠે 2lm વત્તા 2ma વત્તા 2na બરાબર છે હવે આનું આપણે સાદું મિત્ર આપણે શું આવશે તો 1l વત્તા 1 એટલે શું આવશે 2l સ્ક્વેર બરાબર 1mn 1m સ્ક્વેર વત્તા 1 એટલે શું આવશે 2m સ્ક્વેર ત્યારબાદ 1n સ્ક્વેર વત્તા 1 તો શું આવશે 2n સ્ક્વેર આ પદ બેઠે બેઠે મૂકી દીધું શું આવશે 2ln વત્તા 2ma વત્તા 2na આ આવી ગયો આપણો આન્સર અને અહીંયા આપણો પ્રશ્ન ત્રીજો છે એ પૂર્ણ થઈ ગયો મિત્ર પ્રશ્ન નંબર 4 છે એ બરાબર સમજજો કારણ કે આઈએમપી છે
એમાં 12a માઈનસ 9ab પ્લસ 5b માઈનસ 3 માંથી જો માંથી શબ્દ બરાબર ધ્યાન રાખજો માંથી 4a માઈનસ 7ab પ્લસ 3b પ્લસ 12 બાદ કરો જો બાદ કરો એટલે નિયમ ફરશે મિત્રો ખરાબર ધ્યાન રાખજો અહીં બરાબર દાખલો કરી આપણે પહેલા શું કરવાનું કોણ છે તો 12a માઈનસ 9ab પ્લસ 5b માઈનસ 3 માંથી શબ્દ એટલે શું આવશે માંથી શબ્દ એટલે શું આવશે મિત્રો બાદબાકી આવશે શું આવશે બાદબાકી બરાબર છે માંથી શબ્દ એટલે બાદબાકી તમારે ત્યાં આવશે પછી કોસો મૂકો 4a માઈનસ 7ab પ્લસ 3b પ્લસ 12 આપણે બાદ કરવાનો છે એટલે બાદ કરો જ્યારે આવે ત્યારે મિત્રો સમજવાનું કે જે લાસ્ટ જે પદ છેલ્લું પદ છે છેલ્લા પદની આગળ જો નિશાની માઇનસ ની હોય તો નિશાની માઇનસ શું કરવાનું તો જ્યારે કોસ છૂટે ત્યારે શું થશે તો કે પદમાંની પ્રત્યેક નિશાની જે શું બદલી જશે એટલે કે માઇનસ હોય તો પ્લસ એટલે ટૂંકમાં જો અહીંયા નિશાની માઇનસ ની હોય બંને પદની વચ્ચે નિશાની માઇનસ ની હોય તો જ્યારે કોસ છૂટે ત્યારે કોસની જે નિશાની છે ને પ્રત્યેક નિશાની કોસની બધી નિશાની છે એ બીજાની વિરોધી થઈ જશે એટલે કે જો માઇનસ છે તો પ્લસ થાય પ્લસ છે તો માઇનસ થશે બરાબર છે આટલું ખાસ ધ્યાન રાખજો બરાબર છે હવે આપણે કોસ લીધો તમને ફેરફાર બતાવશે તો કે 12a માઇનસ 9ab પ્લસ 5b માઇનસ 3 નિશાની કઈ આપેલી છે અહીંયા તો નિશાની માઇનસ છે મિત્રો માઇનસ હવે શું થાય ધ્યાન રાખજો નિશાની માઇનસ છે થશે શું બરાબર ધ્યાન રાખજો જો આ 4 1 3 તો ગુણ થઈ ગયો એટલા માટે આ જે માઇનસ હતું જે એનો આપણે પ્લસ કરી દેવાનું 7ab આ પ્લસ હતું જે છે માઇનસ 3b અને પ્લસ હતું જે માઇનસ 12 થઈ જશે ખબર પડી મિત્રો એટલે કે જ્યારે બંને પદની વચ્ચે નિશાની માઇનસ ની હોય તો કોષમાંની પ્રત્યેક નિશાની જે બદલી જાય એટલે વિરોધી નિશાની આપણે ઉમેરવી પડે જો માઇનસ છે આ પદ ધન હતું એ કેવું થઈ ગયું ઋણ થઈ ગયું તો ઋણ પદ કેવું થઈ ગયું ધન થઈ ગયું ધન પદ કેવું ઋણ થઈ ગયું નિશાની બદલી હવે આમાં કોઈ પણ હવે સરળ તો પાછ પાછ લાવો તો 12 e વાળું પદ કયું છે જો a વાળું પદ છે તો માઇનસ 4 e આવ્યું સદાય પદમાં ત્યાર પછી કયું પદ છે આ 9 b વાળું પદ છે તો 9 b કેવા છે 9 a b માઇનસ છે તો માઇનસ 9 a b વાળું પદ અહીંયા છે કયું છે પ્લસ 7 a b બરાબર મિત્ર ત્યાર પછી 5b વાળું કેવું છે ધન છે ને તો 5 પ્લસ પ્લસ 5b એનું પદ કેવું છે જો માઇનસ 3b તો માઇનસ 3b લીધું આપણે બરાબર હવે અચળ પદ કેવું છે તો કે માઇનસ 3 અને માઇનસ 12 થઈ ગયું એટલે સદાય પદ ગોઠવાઈ ગયા આપણે હવે એને હું કોને હું સરળ બાદબાકી કરી નાખવા બરાબર તો 12 ધન છે અને 4 માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ 12 માં 4 દુ આવશે 8 a ખોટો ભાઈ ધન છે તો ધન માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ આ બને મોટો ભાઈ કોણ છે 9 છે એને આગળ નિશાની માઇનસ છે જવાબ પર નિશાની મોટા ભાઈ તો મોટા ભાઈ નામ બાદ કરવું આવશે 2ab અહીંયા પ્લસ 5b માઇનસ 3b મોટો ભાઈ પ્લસ છે જવાબ ધનમાં આવશે પ્લસ માઇનસ માઇનસ થશે બાય બાકી થશે પ્લસ માઇનસ માઇનસ એટલે 5 નો ભાગ કેટલા આવશે 2 b બરાબર છે અંતિમ પદ બંને પદ માઇનસ છે જો બંને પદ ધન ઉપર માઇનસ હોય તો જવાબ જે નિશાની મૂકી દેવાનો જો બંને પદ ધન હોય જવાબ ધન માં આવશે બંને પદ માઇનસ છે જવાબ માઇનસ હોય પણ થશે શું અહીંયા અહીંયા જો બંને પદ માઇનસ માં છે તો જવાબ નિશાની માઇનસ માં મૂકી દેવાનો બંને પદ ધનમાં હોય તો ધનમાં ના રહે માઇનસ ના શું થાય પ્લસ ફસે સરળ પણ નિશાની મોટા ભાઈની મૂકવા નહીં તો 12 નગર માં આવશે 15 તો આ આપણો આવી ગયો મિત્ર જવાબ આ બ ઓકે મિત્ર દાખલા નંબર બી છે 5xy માઇનસ 2yz માઇનસ 2xzs ચોસ 10xyz માંથી 3xy પ્લસ 5yz માઇનસ 7zx બાદ કરો પ્રથમ દાખલો જે બીજો દાખલો આપણે કરવાનો છે શું કરવાનું આપણે કોસ મૂકી દેવાનું
तो जो पहलू पद 5xy माइनस 2yz माइनस 2zx प्लस 10xyz कौनसे पूरो माथे एक सौ ऊपर नंबर है बाद बाकी चीनों मुक्ति देवर माथे ही हुई थी यार बच्चे बिजु बच्चे क्यों चाहिए मित्र कौनसे मुक्त 3xy प्लस 5yz माइनस 7zx और बात करवाना चाहिए મિત્રો વિદ્યાર્થી ભૂલ આ પદનો કરે નિશાની ફેરવ તો નથી ન્યા મુખ્ય ભૂલ કરે છે જો માથી શબ્દ અને બાદપા શબ્દ આવે એટલે કોષની પ્રતિનિશાની બદલી તો પ્લસ છે તો માઈનસ થઈ જાય માઈનસ તો પ્લસ થઈ જાય જોઈએ આપણે અહીંયા કોષ છોડીએ તો 5xy માઈનસ 2yz માઈનસ 2zx પ્લસ 10xyz માઈનસ આવી ગયો માઈનસ કેટલા હવે ક્યાંક નિશાની જોજો 3xy તો પ્લસ છે કેવું થઈ જશે માઈનસ 5yz અહીં માઈનસ ઉપર પ્લસ થઈ જશે તો 7zx બદલી નિશાની મિત્ર આખી નિશાની પ્રત્યે બદલી ગઈ જો અહીંયા કી વેલ્યુ પ્લસ ની માઈનસ થઈ ગઈ અને માઈનસ નું કેવું થઈ ગયું પ્લસ નિશાની આખી વિરુદ્ધ બદલી ગઈ જો માઈનસ ના માઈનસ આ પ્રત્યે ધન હતું પોછું કેવું થઈ ગયું ઋણ થઈ ગયું નિશાની બદલી ગઈ અશું કરવાનું તો સદેવ પાછો ચલાવવાના આપણે તો મિત્રો 5xy વાળું પદ આમ કે છે બીજા પદ પર 5 હશે ને 3x કેવો આવશે માઈનસ 3xy આવી ગયું ત્યાર પછી 2 માઈનસ 2 લ્યો માઈનસ 2yz વાળું પદ ક્યાં છે આ ક્યું છે માઈનસ 5yz બરાબર છે હવે આગળ આવી જવાનું હવે કેવો આવશે માઈનસ 2zx બરાબર ક્યાં છે તો 7zx છે પ્લસ 7zx અને આ પદ બેઠે બેઠે મૂકી દેવાનું આપણે કોઈ પહેલા કારણ કે એનો પાછળ જે મળતું નથી પદ બેઠે 10xy નો z એ મૂકી દીધું હવે આ ધન છે આ ઋણ છે તો પ્લસ માઈનસ માઈનસ પછી બાદ કરે તો 5 પાછળ શું આવશે 2x નો y હવે ત્યાં પછી બંને પદ માઈનસ છે જવાબ હોય છે માઈનસ માઇનસ માઇનસ તો થઈ જાય પ્લસ એટલે 5 2 7 yz અહીંયા જો આ પદ માઇનસ છે આ પદ કેવું છે ઋણ છે તો પ્લસ માઇનસ માઇનસ થશે બાદબાકી પણ નિશાની પર મૂકવાની મોટા ભાઈ એટલે 5 ના 2 બાદ કેટલા આવશે 7 માં 5 2 જાય તો કેટલા આવશે 5zx અને આ પદ બેઠે બેઠું 10xy નો z કારણ કે એનું અપેક્ષિત પદ મળતું નથી એ પદ મૂકે બેઠે મિત્રો દાખલા નંબર પ્રશ્ન ચોથાનો સી એટલે કે 18 માઇનસ 3p માઇનસ 11q પ્લસ 5pq માઇનસ 2pq સ્ક્વેર પ્લસ 5p સ્ક્વેર ક્યુ માથી જો માથી શબ્દ આપણે એવો છે લખશું આવશે બાદ બાકી કરો 4p સ્ક્વેર ક્યુ માઇનસ 3pq પ્લસ 5pq સ્ક્વેર માઇનસ 8p પ્લસ 7q માઇનસ 10 બાદ કરો એટલે કે આ પ્રથમ પદમાં થોડું દ્વિતીય પદ બાદ કરવાનું છે તો પહેલાં શું કરવાનું આપણે એને તો કે આખા પદને આપણે કૌંસમાં લખવો પડશે નાના કૌંસમાં 18 માઇનસ 3p માઇનસ 11q પ્લસ 5pq માઇનસ 2pq સ્ક્વેર પ્લસ 5p સ્ક્વેર ક્યુ માથી એટલે જો કૌંસ કરી દેવાનું માથી એટલે શું આવશે અહીંયા બાદ બાકી ત્યાર પછી બીજું પદ કે 4p સ્ક્વેર ક્યુ માઇનસ માઇનસ 3pq પ્લસ 5pq સ્ક્વેર માઇનસ 8p પ્લસ 7q માઇનસ 10 આ પદ બાદ કરવાનું છે મિત્રો તો શું આવશે ખરેખર જેમ જો હવે આનું શું કરી દેવાનું આપણે કૌંસ છોડી દેવાનું જો કૌંસ છોડો ત્યારે કૌંસની આગળ બીજા પદની બંને પદની વચ્ચે જો નિશાની માઇનસની હોય અને ત્યારે બંને પદની વચ્ચે જો નિશાની માઇનસની હોય ત્યારે કૌંસ છોડો તો બીજા પદની જે પ્રત્યેક નિશાની છે એ શું થઈ જાય નિશાની વિરોધી થઈ જાય એટલે માઇનસ છે
तो प्लस थे, प्लस हो तो माइनस थे। जो कई रीत थी तो कोष में छोड़ो, अठार माइनस त्रण पी माइनस अगियार क्यू प्लस पांच पी क्यू माइनस टू पी क्यू स्क्वेर प्लस पांच पी स्क्वेर क्यू। हवे अहीं निशानी शुं थशे, चेन्ज थई जशे, एटले अहीं माइनस छे निशानी माइनस। हवे प्रत्येक जो आ पद अत्यारे धन छे, कोण छूटे शुं आवी जशे तो माइनस आवशे। એટલે કે જો આ ધન હતું તો માઇનસ ઋણ ચાર પી સ્ક્વેર બની ગયું, આ કેવું માઇનસ છે કેવું થઈ જાય, અહીંયા પ્લસ થઈ જાય, ત્રણ પી ક્યુ પ્લસનું શું થઈ જાય, માઇનસ થઈ જાય। મિત્રો આમાં ખાસી ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખજો, તો માઇનસનો શું થઈ ગયો, પ્લસ આઠ પી, આ સેવન ક્યુ પ્લસ છે કેવો થઈ જશે, માઇનસ સેવન ક્યુ, આ દસ ઋણ છે કેવો થઈ જાય, ધન દસ। હવે શું કરવાનું, તો સદાય પદ પાસ પાસે આપણે લાવવાના। હવે અહીંથી જોતા જાઓ, અઢારવાળું પદ, અઢાર અચળ પદ ક્યાં છે, જો અહીંયા છે છે, તો એ બે મૂકવાના, અઢાર પછી દસની આગળ નિશાની કઈ છે, માઇનસ પ્લસની છે, તો પ્લસ દસ મૂકો, જે પદ હોય તે મૂકવાનું, એક મળી ગયું। બીજું પદ અહીંથી લેવાનું, આ માઇનસ ત્રણ પી, માઇનસ ત્રણ પી, તો આ માઇનસ ત્રણ પી વાળું પદ ક્યાં, એટલે પી વાળું, ત્રણ પી વાળું પદ ક્યાં છે, તો જો પ્લસ આઠ પી છે, તો એને મૂકો અહીંયા પ્લસ આઠ પી મૂક્યું આપણે। પછી અગિયાર ક્યુ, એને આગળ નિશાની માઇનસ દે જાય, તો માઇનસ અગિયાર ક્યુ, તો અગિયાર ક્યુ એટલે ક્યુ વાળું પદ ક્યુ છે, તો માઇનસ સેવન ક્યુ, તો મૂકો માઇનસ સેવન ક્યુ મૂક્યું। ત્યાર પછી આ પ્લસ પી ક્યુ વાળું પદ, એટલે પ્લસ પાંચ પી ક્યુ, ક્યુ પદ છે, તો કે પ્લસ ત્રણ પી ક્યુ છે, તો એ મૂકો પ્લસ ત્રણ પી ક્યુ, આ મળી ગયો। પછી ક્યુ આવ્યું, માઇનસ ટુ પી ક્યુ સ્ક્વેર, એમાં પદ ક્યુ છે, ક્યુનો સ્ક્વેર વાળું પદ, તો આ છે, તો માઇનસ પાંચ પી ક્યુ સ્ક્વેર, અને છેલ્લે ક્યુ વધ્યું, આ પ્લસ પ્લસ પાંચ પી સ્ક્વેર ક્યુ, ક્યુ ક્યુ પછી જો માઇનસ વાળું છે, તો માઇનસ ચાર પી સ્ક્વેર ક્યુ મળી ગયા તમે સદાય પદ। હવે આના સરવાળા બાદ બાકી આપણે કરી નાખવાના, તો આ બંને પદ ધન છે, શું આવશે, અઢાર દસ તો અઠ્યાવીસ। બીજી વસ્તુ ધ્યાન રાખજો, એક પદ ઋણ છે, એક પદ ધન છે, તો માઇનસ પ્લસ માઇનસ થશે બાદ બાકી, પરંતુ જવાબમાં મોટા ભાઈની નિશાની, જવાબમાં આઠ ધન છે, તો મૂકવાનો નિશાની મોટા ભાઈને, પ્લસ આવશે, થશે શું બાદ બાકી, માઇનસ પ્લસ માઇનસ બાદ બાકી, તો શું છે, આઠમાંથી ત્રણ જઈ તો પાંચ પી, જો બંને પદ નિશાની માઇનસની હોય તો માઇનસ મૂકી દેવાનું, પરંતુ માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ, એટલે અગિયાર વત્તા સાત માઇનસ અઢાર ક્યુ આવ્યું। ત્યાર પછી આ પદમાં પ્લસ ત્રણ પી ક્યુ અને પ્લસ ત્રણ પી ક્યુ બંને પદ ધન છે, તો નિશાની જે સરખી નિશાની એ મૂકી દેવાની, તો માઇનસ પ્લસ પ્લસ પ્લસ, તો પાંચ ત્રણ શું આવશે, આઠ પી ક્યુ। ત્યાર પછી જો બંને પદ માઇનસ છે, અહીંયા માઇનસ છે માઇનસ, તો નિશાની માઇનસની આવશે, પરંતુ માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ, તો બે ને પાંચ સાત પી ક્યુ સ્ક્વેર, પછી અહીંયા જો પ્લસ પાંચ ક્યુ સ્ક્વેર પી સ્ક્વેર ક્યુ માઇનસ ચાર પી સ્ક્વેર ક્યુ છે, તો એક ધન છે એક ઋણ છે, મોટું ભાઈ કોણ છે, તો પ્લસ પાંચ છે, તો એ કેવો ધન, તો નિશાની ધનની એટલે પ્લસની આવશે, પરંતુ જો પ્લસ માઇનસ શું થાય, માઇનસ થાય, તો એક લખવો જરૂરી છે નહીં, તો લખી નાખવાનું પી સ્ક્વેર ક્યુ। આ આવી ગયો મિત્ર આપણો દાખલાનો જવાબ। આ રીતે છે, ખાસ કરીને બાદબાકી વાળું જે પદ છે એમાં ખાસ ધ્યાન રાખવાનું।